ભલા વિદ્યાર્થીઓ, ધોરણ 10 આજે આપણે પ્રકરણ 10 સી ભાષાનો પરિચય વિશે વાત કરીશું। આ પ્રકરણમાં આપણે સી પ્રોગ્રામના બંધારણ વિશે વાત કરીશું, સી પ્રોગ્રામના બંધારણ વિશે અભ્યાસ કરીશું। સી પ્રોગ્રામના વિભાગ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાતા વિવિધ ઘટકો વિશે જાણકારી મેળવીશું। સી ભાષાના મૂળાક્ષરો, અક્ષરો, અંકો, વાઇટ સ્પેસ અને વિશિષ્ટ ચિહ્નો એ ચારે વિભાગ વિશે અભ્યાસ કરીશું। સી પ્રોગ્રામની રચના અને અમલીકરણના પગલાં વિશે જોઈશું। પ્રોગ્રામને કમ્પાઇલ તથા તેનો અમલ કરવા માટે GCC કમ્પાઇલરનો ઉપયોગ કઈ રીતે કરવો તે જોઈશું। સાઇટી ટેક્સ્ટ એડિટર વિશે જાણીશું, જેની મદદથી સી પ્રોગ્રામ લખી તેનો અમલ કરી શકાય। પરિચય। ફ્લોચાર્ટ અને અલ્ગોરિધમ એ કોઈપણ પ્રોગ્રામના ઉકેલ માટેના પાયારૂપ પગલાં છે। ત્યારબાદ ફ્લોચાર્ટ કે અલ્ગોરિધમને પ્રોગ્રામમાં ફેરવવામાં આવે છે। પ્રોગ્રામ લખવા માટે અનેક ભાષાઓ ઉપલબ્ધ છે, સી આવી જ એક ભાષા છે। પ્રોગ્રામિંગ ભાષાની જરૂરિયાત। કોમ્પ્યુટર દ્વારા અપેક્ષિત કાર્ય કરાવવા માટે દરેક વાક્ય અર્થપૂર્ણ અને સુનિશ્ચિત હોવું જરૂરી છે। પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરી લખવામાં આવેલી સૂચનાઓનો માત્ર એક જ અર્થ હોય છે, તે પૂર્વ નિર્ધારિત નિયમોનો ગણ છે। આ નિયમો પ્રોગ્રામિંગ ભાષા માટે વાક્યરચના સિન્ટેક્સની રચના કરે છે। આમ પ્રોગ્રામિંગ ભાષા શીખવી એટલે એક નવી વાક્યરચના શીખવી, જેના દ્વારા કોમ્પ્યુટરને આપવામાં આવનાર સૂચનાઓ નિશ્ચિતપણે રજૂ કરી શકાય। અનુવાદકની જરૂરિયાત। આપણા દ્વારા બોલાયેલી ભાષાને કે પ્રોગ્રામિંગ ભાષાને પણ કોમ્પ્યુટર સમજી શકતું નથી, તે માત્ર 0 અને 1ની ભાષા સમજે છે। માનો કે વ્યક્તિ એક્સ ગુજરાતી ભાષા જાણે છે, જ્યારે વ્યક્તિ વાય હિન્દી ભાષા જાણે છે। હવે વ્યક્તિ એક્સને વ્યક્તિ વાય સુધી કોઈ સંદેશ પહોંચાડવો હશે, ત્યારે તે પ્રથમ ગુજરાતી ભાષામાં વ્યક્તિ ઝેડને સંદેશો કહેશે। વ્યક્તિ ઝેડ તે સંદેશાનો હિન્દીમાં અનુવાદ કરશે અને તે સંદેશો વ્યક્તિ વાયને પહોંચાડશે। વ્યક્તિ વાય જ્યારે વ્યક્તિ એક્સ સાથે વાતચીત કરવા ઈચ્છશે, ત્યારે આ પ્રક્રિયાનો વિપરીત ક્રમમાં અમલ કરવામાં આવશે। અહીં વ્યક્તિ ઝેડને અનુવાદક ટ્રાન્સલેટર તરીકે ઓળખવામાં આવે છે તથા એક ભાષાને અન્ય ભાષામાં ફેરવવાની ક્રિયાને ટ્રાન્સલેશન કહેવામાં આવે છે। આપણી ભાષા નહીં સમજી શકવાની કોમ્પ્યુટરની સમસ્યાનું નિવારણ અનુવાદક પ્રકારના સોફ્ટવેર પ્રોગ્રામ દ્વારા મેળવવામાં આવે છે। આ અનુવાદકને કમ્પાઇલર તરીકે ઓળખવામાં આવે છે। પ્રોગ્રામ અને પ્રોગ્રામની લાક્ષણિકતાઓ। કોમ્પ્યુટર પાસેથી કોઈ પૂર્વવ્યાખ્યાયિત કરાવવા માટે આપવી પડતી ચોક્કસ અને નિશ્ચિત સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહેવામાં આવે છે। પસંદ કરેલ ભાષા દ્વારા આ સૂચનાઓને ક્રમબદ્ધ રીતે લખવાની પ્રક્રિયાને પ્રોગ્રામિંગ તરીકે ઓળખવામાં આવે છે। એક સારો પ્રોગ્રામ નીચે જણાવેલ લાક્ષણિકતાઓ ધરાવતો હોવો જોઈએ। નિશ્ચિત પગલાં પછી પ્રોગ્રામનો અંત આવે તે જરૂરી છે। પ્રોગ્રામમાં આપવામાં આવેલ સૂચનાઓ ચોક્કસપણે વ્યાખ્યાયિત થવી જોઈએ, એટલે કે તે એકથી વધુ અર્થ ધરાવતી ન હોવી જોઈએ। તમામ સૂચનાઓ અસરકારક હોવી જોઈએ, એટલે કે તેનો અમલ યોગ્ય રીતે થવો જોઈએ। પ્રોગ્રામ 0 કે વધુ ઇનપુટ લઈ શકે। 5. પ્રોગ્રામ 1 કે વધુ આઉટપુટ આપી શકે। એક નમૂનારૂપ સી પ્રોગ્રામ નીચે દર્શાવેલ છે, આકૃતિમાં જુઓ। આ પ્રોગ્રામ દ્વારા વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામિંગ યુઝિંગ સાઇટી સંદેશ દર્શાવવામાં આવશે। અહીં મેઇન ફંક્શનને ઉપયોગકર્તા દ્વારા નિર્મિત યુઝર ડિફાઇન વિધેય કહેવામાં
વિધેય કહેવામાં આવે છે. પ્રિન્ટએફ એ આંતર પ્રસ્થાપિત ઇનબિલ્ટ એટલે કે લાઇબ્રેરી વિધેય છે. ઉપયોગકર્તા દ્વારા તેની જરૂરિયાત અનુસાર રચના કરવામાં આવે છે. આ વિધેયને ઉપયોગકર્તા નિર્મિત વિધેય યુઝર ડિફાઇન ફંક્શન કહે છે. ઉપયોગકર્તા પોતાના પ્રોગ્રામમાં ઉપયોગ કરી શકે તેવા સી ભાષામાં પહેલેથી ઉપલબ્ધ વિધેયને આંતર સ્થાપિત વિધેય કે લાઇબ્રેરી વિધેય તરીકે ઓળખવામાં આવે છે. ફાલા વિદ્યાર્થીઓ, બીજું એક ઉદાહરણ એક્ઝામ્પલ 2 આપેલ છે, જે ઉદાહરણ દ્વારા ત્રિજ્યાના આધારે વર્તુળનો પરિઘ શોધી શકાય છે. એક્ઝામ્પલ 2 વિશે સમજૂતી આપી છે, એ પ્રોગ્રામ કેવી રીતે કાર્ય કરે તે દર્શાવે છે. દરેક સી પ્રોગ્રામનું અમલીકરણ મેઇન વિધેયના ઉઘડતા છગડિયા કૌંસથી શરૂ કરવામાં આવે છે. હવે વાત કરીએ દસ્તાવેજીકરણ વિભાગ. આ એક મરજિયાત વિભાગ છે. નામ દર્શાવે છે તે મુજબ આ વિભાગનો ઉપયોગ દસ્તાવેજીકરણ માટે કરવામાં આવે છે. તે સ્લેશ એસ્ટ્રિક અને એસ્ટ્રિક સ્લેશની વચ્ચે આવરીને લખવામાં આવે છે. કોઈપણ સ્થાને તમે સ્લેશ એસ્ટ્રિક અને એસ્ટ્રિક સ્લેશની વચ્ચે આવરીને લખવામાં આવેલા લખાણને નોંધ એટલે કે કોમેન્ટ માનવામાં આવે છે. કોમેન્ટ પર સી કમ્પાઇલર દ્વારા કોઈ પ્રક્રિયા કરવામાં આવતી નથી અને તેને જેમની તેમ છોડી દેવામાં આવે છે. માટે આ વિભાગનો ઉપયોગ કરવામાં આવે છે. સી પ્રોગ્રામમાં કોઈપણ સ્થાને કોમેન્ટ ઉમેરી શકાય છે. કોમેન્ટ ઉમેરવાથી પ્રોગ્રામની વાંચન ક્ષમતા અને સમજણ વધે છે. હવે વાત કરીએ સાંકેતિક અચળની વ્યાખ્યા. પ્રોગ્રામમાં સાંકેતિક અચળનો ઉપયોગ કરવા માટે અચળની આગળ હેશ ડિફાઇન ઉમેરવું જરૂરી છે. હેશ ડિફાઇનને પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ તરીકે ઓળખવામાં આવે છે. તે પ્રોગ્રામમાં આવતા તમામ સાંકેતિક અચળોને આપવામાં આવેલી કિંમત સાથે બદલવાની સૂચના કમ્પાઇલરને પૂરી પાડે છે. સામાન્ય રીતે સાંકેતિક અચળોને કેપિટલ અક્ષરો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે વાત કરીએ ફાઇલ ઉમેરણ વિભાગ, ફાઇલ ઇન્ક્લુડ સેક્શન. સી ભાષા આંતર પ્રસ્થાપિત કે લાઇબ્રેરી વિધેયો પૂરા પાડે છે. POW એટલે કે પાવર વિધેય, SQRT સ્ક્વેર રૂટ વિધેય વગેરે તેના ઉદાહરણ છે. આ વિધેયોને પૂર્વ નિશ્ચિત ઉદ્દેશો હોય છે, જેમ કે POW નો ઉપયોગ એક્સની આપેલી ઘાત જેટલી કિંમત શોધવા માટે થાય છે તથા આપેલ ઘાત જેટલી કિંમત શોધવા માટે થાય છે તથા આપેલ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે SQRT વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. જરૂર જણાય તો આપણે પ્રોગ્રામમાં આ વિધેયોનો ઉપયોગ કરી શકીએ છીએ. આ વિધેયોનો ઉપયોગ કરવા માટે તેની માહિતી ધરાવતી ફાઇલોને પ્રોગ્રામમાં ઉમેરવી પડે છે. સી ભાષામાં આ બધી ફાઇલોને હેડર ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. હેડર ફાઇલનું અનુલંબન એટલે કે એક્સટેન્શન નેમ .h હોય છે. પ્રોગ્રામમાં હેડર ફાઇલ ઉમેરવા માટે હેઝ ઇન્ક્લુડ અને કોણીયા કૌંસમાં ફાઇલનું નામ .h વાક્યરચનાનો ઉપયોગ કરવામાં આવે છે. વૈશ્વિક ચલ ઘોષણા વિભાગ, ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન સેક્શન. સી ભાષામાં ચલનો અમલ તેના વિસ્તાર સ્કોપ પ્રમાણે કરવામાં આવે છે. ઉઘડતા અને બંધ થતા છગડિયા કૌંસમાં સી ચલનો વિસ્તાર નક્કી કરવામાં આવે છે. છગડિયા કૌંસમાં વ્યાખ્યાયિત કરાયેલ ચલને સ્થાનિક ચલ લોકલ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના ચલનો ઉપયોગ તેના વિસ્તારની બહાર કરી શકાતો નથી. જો ચલનો ઉપયોગ તેના વિસ્તારની બહાર પણ તમામ વિધેયોમાં કરવો હોય તો તે પ્રકારના ચલને વૈશ્વિક ચલ ગ્લોબલ વેરિયેબલ કહે છે. આ પ્રકારના ચલને તમામ વિધેયની પહેલાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે. મેઇન વિધેય તમામ સી પ્રોગ્રામમાં
મેઇન વિધેય આવેલું હોય છે. આ વિધેયથી સી પ્રોગ્રામનું અમલીકરણ શરૂ કરવામાં આવે છે. મેઇન વિધેયથી સી પ્રોગ્રામનું અમલીકરણ શરૂ કરવામાં આવે છે, ધ્યાન રાખવાનું છે. ખાસ કોષ્ટકમાં આપેલું છે સેલ કેરેક્ટર, તો જો અહીં આગળ ચિહ્ન આપેલા છે, એનું નામ આપેલું છે, એની નિશાની આપેલી છે અને યુઝ આપેલો છે, એટલે કેટલા ઓપરેટર યુઝ, ઓપરેટર યુઝ એટલે કે ચિહ્નો, એમ પર્સન, એપોસ્ટ્રોફી, એસ્ટ્રિક, એટ ધ રેટ, બેકવર્ડ સ્લેશ, બ્રેક લેફ્ટ ટુ રાઇટ, બ્રેકેટ લેફ્ટ ટુ રાઇટ, કેરેટ, કોલન, કોમા, ડોલર, ઇક્વલ ટુ, એક્સક્લેમેશન, ફોરવર્ડ સ્લેશ, ગ્રેટર ધેન, હેશ સાઇન, લેસ ધેન, માઇનસ. તમે કોષ્ટકમાં ચિહ્ન જોઈ શકો છો, ક્વેશ્ચન માર્ક, સેમિકોલન, ટીડલ, અંડરસ્કોર, વર્ટિકલ બાર. કીવર્ડમાં આગળ જોઈએ તો જણાવ્યા પ્રમાણે આંશી સી ધારાધોરણ પ્રમાણે 32 પૂર્વવ્યાખ્યાયિત શબ્દોને સમર્થન આપવામાં આવે છે. તે 32 કીવર્ડ આ કોષ્ટકમાં દર્શાવેલા છે, ઓટોથી માંડીને વાઇલ સુધી. હવે વાત કરીએ આઇડેન્ટિફાયર. ઉપયોગકર્તા દ્વારા સી મૂળાક્ષરોનો ઉપયોગ કરી બનાવવામાં આવેલ શબ્દોને આઇડેન્ટિફાયર કહે છે. તેમાં અક્ષરો, અંકો અને કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો સમાવેશ કરી શકાય છે. ઉદાહરણ તરીકે ડિફરન્સ, મેઇન ફંક્શન, પીઆઈ, ફ્લોટ વગેરે આઇડેન્ટિફાયરના કેટલાક ઉદાહરણ છે. ચલનું નામ કીવર્ડના નામ જેવું ન હોવું જોઈએ. ચલના નામમાં મૂળાક્ષરો, અંકો અને અંડરસ્કોરનો ઉપયોગ કરી શકાય. ચલના નામનો પ્રથમ અક્ષર મૂળાક્ષર અથવા અંડરસ્કોર હોય તે જરૂરી છે. આંશિક ધારાધોરણ પ્રમાણે ચલના નામની મહત્તમ લંબાઈ 31 અક્ષર છે, જો કે તે કમ્પાઇલર પર આધારિત છે. ચલનું નામ મહત્તમ 31 અક્ષર સુધી લખી શકાય છે. ચલના નામ કેસ સેન્સિટિવ છે, એટલે કે NUMs BGABCDમાં NU અને કેપિટલ M, સ્મોલ એમ, UM કેપિટલ, સ્મોલ N, U કેપિટલ, M સ્મોલ અને N કેપિટલ, UM સ્મોલ. આ તમામ જુદા જુદા ચલના નામ છે. ચલના કેટલાક માન્ય અને અમાન્ય નામ કોષ્ટકમાં દર્શાવ્યા છે. ચલ ડબલ એ કીવર્ડ, ડબલને સમાન નથી, કારણ કે અહીં આગળ ડબલ બીજી એબીસીડી છે અને ચલ ડી કેપિટલ છે. કેપિટલ ઇન્ટરેસ્ટ, કેપિટલ અક્ષરો સી મૂળાક્ષરનો ભાગ છે. ટોટલ અંડરસ્કોર ક્વોન્ટિટી, અંડરસ્કોર અને અક્ષરો માન્ય છે. માર્ક 100 પ્રથમ અક્ષર આલ્ફાબેટ હોવાથી માન્ય છે. ફાઇલ પ્રથમ અક્ષર અંડરસ્કોર તરીકે શક્ય છે. હવે વાત કરીએ અમાન્ય ચલ CHAR. કીવર્ડનો ઉપયોગ માન્ય નથી. ટોટલ વેલ્યુ ખાલી જગ્યા માન્ય નથી. ટોટલ એન વેલ્યુ વિશિષ્ટ અક્ષરો માન્ય નથી. 10 માર્ક પ્રથમ અક્ષર અંડરસ્કોર કે આલ્ફાબેટ હોવો જોઈએ માન્ય નથી. અચળ પ્રોગ્રામના અમલીકરણ દરમિયાન જે ઘટકની કિંમત બદલી શકાતી નથી તેને અચળ તરીકે ઓળખવામાં આવે છે. સાંખ્યાયિક અચળ આંકડાકીય વિગતોનો સંગ્રહ કરતા અચળને સાંખ્યાયિક અચળ કહે છે. સાંખ્યાયિક અચળોને બે વર્ગોમાં વિભાજિત કરી શકાય છે, પૂર્ણાંક એટલે કે ઇન્ટીજર અચળ અને અપૂર્ણાંક એટલે કે રિયલ અચળ. સી અચળોની આકૃતિ ધ્યાનથી જુઓ.
તેની આગળ જીરો ઉમેરવામાં આવે છે. નીચેના કોષ્ટકમાં માન્ય અને અમાન્ય અપૂર્ણાંક અચળ નીચે મુજબ છે. આકૃતિમાં જુઓ, પૂર્ણાંક અચળ માન્ય કયા છે અને અમાન્ય કયા છે. હવે આગળ વાત કરીએ અપૂર્ણ અચળ. અપૂર્ણાંક ભાગ ધરાવતી દશાંશ અંકી અપૂર્ણ અચળ તરીકે ઓળખાય છે. 10.50 માઇનસ 65.75 વગેરે અપૂર્ણ અચળના ઉદાહરણ છે. અપૂર્ણ અચળોની રજૂઆત વૈજ્ઞાનિક સ્વરૂપે પણ કરી શકાય છે. આ પ્રકારની રજૂઆત માટે મેન્ટિસા અને એક્સપોનન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. 0.2575E2માં 0.2575ને મેન્ટિસા અને 2ને એક્સપોનન્ટ કહે છે. સ્મોલ ઈ અને કેપિટલ ઈ સરખા છે. નીચેના કોષ્ટકમાં કેટલાક માન્ય અને અમાન્ય અપૂર્ણ અચળની યાદી આપી છે. અપૂર્ણ અચળ કયા માન્ય છે અને કયા અમાન્ય છે તે આકૃતિમાં જુઓ. હવે વાત કરીએ અક્ષર પ્રકારના અચળ. આ અચળમાં અક્ષરોનો સમાવેશ કરવામાં આવે છે. સી ભાષામાં બે પ્રકારના અક્ષર અચળો ઉપલબ્ધ છે, એક અક્ષર સ્વરૂપે અચળ અને સ્ટ્રિંગ અચળ. હવે વાત કરીએ બેક સ્લેશ અક્ષરો. નામ અનુસાર સિંગલ કેરેક્ટર અચળ એક અક્ષરનો ઉપયોગ કરે છે, જ્યારે સ્ટ્રિંગ અનેક અક્ષરોનો ઉપયોગ કરે છે. સી ભાષા એક અન્ય પ્રકારના વિશિષ્ટ અક્ષરો પૂરા પાડે છે, જે બે અક્ષરોનો ઉપયોગ કરે છે. આ અચળોને બેક સ્લેશ અક્ષરો અથવા એસ્કેપ સિક્વન્સ કહે છે. પ્રથમ અક્ષર હંમેશા બેકસ્લેશ હોવાના કારણે આ અચળોને બેકસ્લેશ અક્ષરો તરીકે ઓળખવામાં આવે છે, તથા આ અચળોના પરિણામ સ્વરૂપે વ્હાઇટ સ્પેસ દર્શાવતી હોવાના કારણે તેને એસ્કેપ સિક્વન્સ પણ કહે છે. કે ફોર્મેટિંગના હેતુસર કરવામાં આવે છે. દાખલા તરીકે સ્લેશ એનનો ઉપયોગ કરી ઇનપુટ કે આઉટપુટ સમયે નવી લીટી ઉમેરી શકાય છે. હવે વાત કરીએ સાંકેતિક અચળ. સાંકેતિક આઇડેન્ટિફાયરની મદદથી ઘણા આંકડાકીય અને અક્ષરીય અચળોને વ્યાખ્યાયિત કરી શકાય છે. આ પ્રકારના અચળને સાંકેતિક અચળ કહે છે. સાંકેતિક અચળોને વ્યાખ્યાયિત કરવા માટે નીચે જણાવેલ વાક્યરચનાનો ઉપયોગ કરવામાં આવે છે. હેસ ડિફાઇન સ્પેસ આઇડેન્ટિફાયર સ્પેસ વેલ્યુ. અહીં હેસ ડિફાઇનને પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ તરીકે ઓળખવામાં આવે છે. સાંકેતિક અચળના કેટલાક ઉદાહરણ નીચે દર્શાવેલા છે. પ્રોગ્રામમાં ઉપયોગમાં લેવામાં આવેલ તમામ સાંકેતિક અચળોને તેની વ્યાખ્યામાં આપેલ કિંમત સાથે બદલવાની સૂચના પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ વિધાન કમ્પાઇલરને આપે છે. સી પ્રોગ્રામમાં યાદ રાખવાના મુદ્દા. સી ભાષામાં પ્રોગ્રામિંગ સરળ હોવા છતાં તેનો મહાવરો જરૂરી છે.
તમામ સી પ્રોગ્રામરોએ નીચેના વિભાગમાં આપવામાં આવેલ મુદ્દા યાદ રાખવા જોઈએ. હેડર ફાઇલને મેઇન વિધેયની પહેલાં ઉમેરવી જોઈએ. અમલ કરી શકાય તેવા કોઈપણ સી પ્રોગ્રામમાં હંમેશા મેઇન વિધેય હોય છે. સી પ્રોગ્રામનું અમલીકરણ મેઇન વિધેય પછીના ઉગડતા છગડિયા કૌંસથી આકૃતિમાં દર્શાવેલ છે શરૂ કરવામાં આવે છે. સી પ્રોગ્રામમાં સરખા નામ ધરાવતા બે વિધેય માન્ય નથી. સામાન્ય રીતે સી પ્રોગ્રામ નાના અક્ષરો દ્વારા લખવામાં આવે છે. આઇડેન્ટિફાયર કેસ સેન્સિટિવ છે. સી પ્રોગ્રામના બે શબ્દો વચ્ચે ઓછામાં ઓછી એક ખાલી જગ્યા હોવી જરૂરી છે. સામાન્ય રીતે સી ભાષામાં વિધાનોને અર્ધવિરામ સેમિકોલન દ્વારા પૂરા પાડવામાં આવે છે. ખાલી જગ્યા ઉમેરી શકાય તેવા તમામ સ્થાને નોંધ કોમેન્ટ ઉમેરી શકાય છે. દરેક ઉગડતા છગડિયા કૌંસને સંબંધિત પૂરો થતો છગડિયો કૌંસ હોવો અનિવાર્ય છે. હવે વાત કરીએ સી ભાષામાં પ્રોગ્રામનું અમલીકરણ. સી પ્રોગ્રામના અમલીકરણ માટેની સંપૂર્ણ પ્રક્રિયા નીચે પ્રમાણે છે. વાલા વિદ્યાર્થીઓ, સી પ્રોગ્રામના અમલીકરણના પગલાં આકૃતિમાં આપેલા છે, ધ્યાનથી જુઓ. યુઝર ટાઈપ પ્રોગ્રામિંગ, એડિટર, સોર્સ કોડ, ટ્રાન્સલેટર, ઓબ્જેક્ટ કોડ, લાઇબ્રેરી ફાઇલ્સ, લિંકર, એક્ઝિક્યુટેબલ કોડ, ડેટા લોડર, ફાઇનલ આઉટપુટ. હવે આગળ જોઈએ. નીચે જણાવેલ કમાન્ડ પરિણામી ફાઇલને આપવામાં આવતું નામ દર્શાવે છે. પ્રોમ્પ્ટ ડોલર આગળ જીસીસી માઇનસ ઓ માય પ્રોગ્રામ ડોટ સી. આ કમાન્ડમાં પ્રથમ આર્ગ્યુમેન્ટ માય પ્રોગ્રામ ડોટ ઓ પરિણામી ફાઇલનું નામ રજૂ કરે છે, જ્યારે બીજી આર્ગ્યુમેન્ટ સોર્સ ફાઇલનું નામ દર્શાવે છે. પ્રથમ આર્ગ્યુમેન્ટ સાથે ડોટ ઓ અનુલંબનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માત્ર નિર્દેશ છે કે આપેલ ફાઇલ પરિણામી આઉટપુટ ફાઇલ છે. કમ્પાઇલરને આ અનુલંબનની જરૂર નથી. માટે માય પ્રોગ્રામ ડોટ ઓના સ્થાને માત્ર માય પ્રોગ્રામ પણ લખી શકાય છે. આપેલ પ્રોગ્રામનો સફળતાપૂર્વક અમલ થશે તો કમ્પાઇલર હવે એ ડોટ આઉટને બદલે માય પ્રોગ્રામ ડોટ ઓ નામની ફાઇલ બનાવશે. હવે નીચેના કમાન્ડનો ઉપયોગ કરી પ્રોગ્રામનું પરિણામ મેળવીશું. ડોલર પ્રોમ્પ્ટ આગળ ડોટ સ્લેશ માય પ્રોગ્રામ ડોટ ઓ. જીસીસી કમાન્ડ સાથે અન્ય ઘણા પ્રાચલોનો ઉપયોગ પણ કરી શકાય છે. જીસીસી કમાન્ડ વિશે વિસ્તૃત મદદ મેળવવા માટે નીચે જણાવેલ કમાન્ડનો ઉપયોગ કરી શકાય. આયુકી અથવા ટૂલ મેનુમાં જઈ ક્લિયર આઉટપુટ વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે. માત્ર પરિણામ જોવા માટે આઉટપુટ મેનુમાં વર્ટિકલ સ્પ્લાઇટ વિકલ્પ પસંદ કરી શકાય છે. F5 કી દબાવ્યા પછી કમ્પાઇલરને કોઈ ક્ષતિ નહીં મળે તો તે પ્રોગ્રામનો અમલ કરવાનો પ્રયત્ન કરશે. આ પ્રમાણે આપણે સી ભાષામાં પ્રોગ્રામ બનાવી શકીશું.
હવે વાત કરીએ સી ભાષાના ઇતિહાસ વિશે. સી ભાષાના મૂળ ઈસવીસન 1972માં બેલ લેબોરેટરીમાં નંખાયા હતા. સી ભાષાની રચનાનો શ્રેય ડેનિસ એમરીચીને આપી શકાય. બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ BCPL નામે ઓળખાતી ભાષા પરથી સી ભાષાની રચના કરવામાં આવી. સી ભાષા રચનાનો હેતુ એક પુષ્ટ સિસ્ટમ સોફ્ટવેર બનાવવાનો હતો, પરંતુ પછીના વર્ષોમાં તે પ્રોગ્રામરોની પ્રિય ભાષા બની રહી અને તમામ પ્રકારના સોફ્ટવેર બનાવવા માટે તેનો ઉપયોગ થવા લાગ્યો. માટે તેને જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1972માં રચિત આ ભાષાને 1989માં અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ANSI ધારાધોરણ દ્વારા પ્રમાણભૂત કરવામાં આવી. ત્યાર પછી તેને ANSI-C તરીકે ઓળખવામાં આવી. આજે આ ધારાધોરણને જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ અને કમ્પાઇલર દ્વારા સમર્થન આપવામાં આવે છે. સી એક સંરચિત સ્ટ્રક્ચર ભાષા છે. તેમાં પ્રોગ્રામને વિધેય નામે ઓળખાતા નાના વિભાગોમાં વહેંચવાની સુવિધા છે. એકવાર આ વિધેયની રચના કર્યા બાદ તેનો પુનઃ ઉપયોગ શક્ય છે. આવા વિધેયનો સમૂહ સી પ્રોગ્રામની રચના કરે છે. સી ભાષામાં લખવામાં આવેલા કોઈપણ પ્રોગ્રામને નહિવત ફેરફાર સાથે અન્ય ઓપરેટિંગ સિસ્ટમ કે કમ્પાઇલર ધરાવતા જુદા જુદા મશીન પર સરળતાથી ચલાવી શકાય છે. આ ગુણ સી ભાષાને પોર્ટેબલ બનાવે છે. કેટલાક સી ભાષાને મિડલ લેવલ લેંગ્વેજ માને છે, તો કેટલાક માટે તે હાયર લેવલ લેંગ્વેજ છે. અને સી ભાષા એ જેમ ગુજરાતી ભાષામાં કક્કો શીખવો જરૂરી છે, અંગ્રેજી ભાષામાં ABCD શીખવી જરૂરી છે. જો તમારે લેંગ્વેજ અને સોફ્ટવેર ડેવલપમેન્ટમાં આગળ વધવું હોય તો અચૂક તમારે સી ભાષા શીખેલી હોવી જોઈએ. સર્વ વિદ્યાર્થીઓનો આભાર. આ પ્રકરણ વારંવાર રિવિઝન કરવું ફરજિયાત છે.